આજે આપણે બનાવીશું ઉપવાસ સ્પેશિયલ સાબુદાણાની ખીચડી. જો વિડીયો મુજબ બનાવશો તો સાબુદાણા એકદમ છૂટા છૂટા થશે. વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટી કિચન સેન્ટર. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. રેસીપી માટે જોઈશે સામગ્રી: 3 લીલા મરચાં કાપેલા, કડી લીમડો, 1 ચમચી જીરું, 1 ચમચી તલ, 30 ગ્રામ શેકેલા અને છાલ કાઢેલા સીંગના દાણા, 200 ગ્રામ સાબુદાણા જે 2-3 વાર ધોઈને 2 કલાક માટે પલાળ્યા હતા, 2 નંગ બાફેલા બટાકા આ રીતે ચોપ કરી લીધેલા, સિંધો મીઠું 1 ચમચી, 2 ચમચી તેલ, 1/2 લીંબુ રસ કાઢી લઈશું. ચાલો ફ્રેન્ડ્સ, રેસીપીની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેં પેન ગરમ કરવા મૂક્યું, એમાં આપણે તેલ નાખીશું, એને થોડું ગરમ થવા દઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી જીરું ઉમેરીશું. જીરું થોડું તતડે ત્યારબાદ આપણે એમાં તલ ઉમેરીશું. બરાબર મિક્સ કરી લઈશું એને. તલના દાણા આ રીતે તતડ થવા માંડે ત્યારબાદ મરચાં અને કડી લીમડો ઉમેરીશું. પ્રોપર મિક્સ કરી લઈએ. હવે એમાં સીંગના દાણા ઉમેરીશું. બરાબર મિક્સ કરી લઈએ. બાફેલા બટાકા ઉમેરીશું. બટાકા પૂરતું સિંધો મીઠું ઉમેરીશું. મીઠું બરાબર રીતે બધા બટાકામાં સેટ થઈ જાય ત્યાં સુધી એને પ્રોપર આ રીતે હલાવતા રહેવું. સાબુદાણાને 2-3 વાર તમે ધોશો એટલે એક્સ્ટ્રા પાવડર નીકળી જાય તો જ તમારા સાબુદાણા આ રીતે છૂટા છૂટા બનશે. 2 કલાક પલાળેલા સાબુદાણા પેનમાં ઉમેરીશું. હવે એમાં દાણા ઉમેરીશું. પ્રોપર મિક્સ કરી લઈશું. હવે આપણે એનું પ્લેટિંગ કરી લઈએ. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ છૂટા છૂટા દાણાવાળી સાબુદાણાની ખીચડી રેડી છે. તમે એને લીંબુ નીચોવીને અથવા તો દહીં સાથે સર્વ કરો, ખૂબ જ ટેસ્ટી લાગશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ધીસ વિડીયો, સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ.